મને એક ગુજરાત ટાઈમ્સ જે નીકળે છે ને એને વિષય આપ્યો હતો કે રતન તાતાએ નેનો કાર બનાવી એમાં તમારે નળ સરોવર જવાનું થાય તો કોની સાથે જવાનું પસંદ કરશું એમાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રતન તાતા બરાક હુસેન ઓબામા આશ્ચર્ય રાવ એવા બધા નામ હતા પણ મેં રતન તાતાનું પસંદ કર્યું કે આની સાથે હું જાઉં અને એમાં એવો વિષય હતો કે તમે શું વાત કરો રસ્તામાં એ પહેલી વાત આ એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપ્યો એની અને બીજી વાત મેં કીધું હું રતન તાતાને એ કહું હું હેનરી ફોર્ડની વાત કરું કારણ કે બે મોટર કંપનીના માલિકો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ મોટા હેનરી ફોર્ડને પત્રકારોએ પૂછું કે ઉદ્યોગના ક્ષેત્રમાં તમે સફળ થયા તમારું લગ્ન જીવનય સફળ તો આ બે બાબતને એક જ વાક્યમાં હાંકળીને કહી શકશો એટલે ફોર્ડ કે હોય યસ એક જ મોડલને વળગી રહેવું હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું હર પાનખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું કફન પર પાછળી ચાદર અમે મહેફિલ જમાવી છે લફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે આમ તો છૂટાછવાયા ઉલ્લેખ શિયા મારા વિશે અને જ્ઞાનની વાતો તો તમે અત્યાર સુધી સાંભળી હવે થોડી મૂર્ખાઈ નહીં સાંભળો પણ એક વાત છે કે માણસને પોતાને પોતાની મૂર્ખાઈનો જ્યારે ખ્યાલ આવે ને ત્યાંથી જ્ઞાનની શરૂઆત થાય મારા વતન વિશે જણાવ્યું મારા પિતાનું ગામ જ અબડાસા તાલુકાનું સાંધવ અને દાદીમાં નાનું બાળક સંજુ ગોયવા સરજાણા છોડી દેવું પડ્યું ગામ નહીં મુંબઈમાં રહ્યા જે જે સ્કૂલ ઓફ આર્ટમાં આજે સિરેમિકના કોર્સ શરૂ થયા ને એ રહેનાર પહેલાં વિદ્યાર્થી તરીકે મારા પિતાનું નામ છે સિદ્દિકભાઈ અબ્બાસભાઈ મુંબઈના સોરાબ દલાલ નામના પારસી શેઠ થાનમાં બગા ગાળાની ખાણમાં માટી નીકળી એ સિરેમિક માટે સારામાં સારી ગણાણી આવી એનું લેબોરેટરી ટેસ્ટ કરાયું એટલે થાનમાં ઓગણીસો ને ચૌદમાં સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું અને સિરેમિક એક્સપર્ટ તરીકે મારા પિતાની પસંદગી થઈ બીજા નિષ્ણાતો આવે એટલે એ મુંબઈથી થાન મારી માતાનું ગામ થાન થાન આવીને એમણે લગ્ન કર્યા એટલે અમારો પરિવાર કચ્છથી મુંબઈ મુંબઈથી થાન આ રીતે વસ્યું અને જે હાઈસ્કૂલમાં હું ભણતો ત્યાં ત્યાં મને શિક્ષક તરીકે સર્વિસ મળી અને ત્યાં ત્યાં આચાર્યનું પ્રમોશન મળ્યું એટલે હું તેર વર્ષ શિક્ષક રહ્યો ને પચીસ વર્ષ આચાર્ય છું પહેલાં વિદ્યાર્થી હતો પછી શિક્ષક થયો પછી આચાર્ય થયો અને અત્યારે વળી પાછો વિદ્યાર્થી છું ઓલા દસ રન બાર બન અગિયાર રન આઠ બન એવા બધા વર્ગો હતા ને એ વર્ગ ખંડોની દિવાલો જ નીકળી ગઈ ઠામુકી કહી એકત્રી પાંચ છન્નું એવું નિવૃત્ત થયો હવે એક જ વર્ગ રહ્યો છે અને એ આ વર્ગ છે ચાહકોનો ગાંધીજીની વાત કરી કુમારભાઈ વાત સાચી છે ગાંધીજીની વાત મને એ ગમી એક તો કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે એટલે મેં હાસ્યમાં ગંભીરતા લાવવાનો અને ગંભીરતામાં હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો સુરેશ દલાલ પૂછ્યું મને કે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાજ્યો મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું એટલે આડત્રીસ વર્ષ ચાર મહિના શિક્ષણ ક્ષેત્રે મેં સેવા આપી અને કાર્યક્રમને ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા આ એકતાલીસમું વર્ષ છે અને ધન્ય ગુજરાતી સમાજને કે હજી સાંભળે છે આ એકતાલીમમાં વરસ એ સાંભળે અને બહુ સામાન્ય વાતો જીવતરની લઈ અને મેં હાસ્ય સર્જવાનો પ્રયાસ કર્યો મનુભાઈ કીધું સાચી વાત દર્શકે કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ રિએક્શન ન આવવું જોઈએ અને સુંદર મેં એવું સમજાવ્યું કે ભાઈ સત્ય એક ઉમેરો એમાં એટલે જીવતરના સાદા સત્યોને હાસ્યરસિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે જેમ વિવેકાનંદજીએ કીધું કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રૂથ આપણે જો અસત્યમાં હેતી પ્રભુ પરમ સત્ય તો લઈ જાય એમ બોલતા છે આપણે એમ કીધું કે જીવનમાં નિમ્ન કક્ષાના સત્યથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવા નાનું બાળક હોય હવે એને એની રમકડાને ને એની રમતો ને એનાથી એ જ એનું સત્ય છે સિંગાપોર મારો પ્રોગ્રામ હતો ને એક બાળક આવ્યું એવું રોષપુર ઉદાણી સાહેબ મોકલ્યો મને હરકિશનભાઈ ઉદાણી સાહેબ એ આવીને ભેટી પડ્યું સીધું બોલો હવે એને ક્યાં ઓળખાણની જરૂર હું ખુશ થઈ ગયો મને એમ થયું કેવું મજાનું બાળપણ કેવું નિખાલસ બોલ પણ લાવ શોધી લઉં ફરી વેરી દઉં આ છાણ પણ અને પછી આવતા કંઈ જુવાની આવે આહા હા અવસ્થા અદ્ભુત ભાઈઓ હમણાં છસો ને એકાવન સમૂહ લગ્ન અમદાવાદમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના અને મને બોલાવ્યું મને આ જુવાનોને પ્રેરણા મળે હું બોલું પણ હવે એ પૈણમાં બેઠા હોય એ સાંભળતા છે આ એવું કોઈ જાતની મેં જોકે હારી હારી વાતો તો કરી મેં કીધું આ ઘસઈને ઉજળા થવામાં જીવનની સાર્થકતા સમાયેલી છે પણ મેં જોયું કોઈ સાંભળતા જ નહોતા પછી મેં હળવી વાતો કરી ઘણા દીવાની જેવું પરિણામ પછીના શરૂઆતના વર્ષો રહ્યા ને એ જ જીવનના સારામાં સારા વર્ષો ત્યાર પછી શું થાય છે હવને અનુભવ છે પણ ઘણા જોવાની આવતો એવા ભાવા વેશમાં આવી જાય પરિણામ પછી હજી દસ દિવસ ન થયા હોય ને ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય મને બધી ખબર છે હું તારે માટે લાયક નથી મેં કીધું આવું જિંદગીમાં કોઈ દી કહેશો નહીં અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જાય છે તમારે કાંઈ ચોખવટની જરૂર નથી અને આ બહેનો રહ્યા ને એ પરિણા પછી પતિને મૂર્ખ બનાવે પણ ઘણી બહેનો એટલી ભાગશાળી હોય કે એને એવો પ્રયાસય ન કરવો પડે એટલે પછી આવી મેં હળવી વાતો કરી ને ખુશ થઈ ગયા જોવાની આવશે ને રાજી બહુ થાય અને એ હૈયામાં એને પ્રેમના ઉભરાદીમાં વાર આવતા હોય સૂરજ ચાંદ નયનમાં છે ને જુલફે રજની બાંધી છે આમ તો છે એ ફૂલ સમા પણ ચાલે ત્યારે આથી છે કૂકડા ઘોડે સાટી ફૂલાવીને ફરતા હોય જમાનો હોય કાળો નાક તો હું પણ મડારી છું પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું ખરેખર બાદશાહ બેતા જ છું આખી આલમનો છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું અહમનું વિસર્જન થઈ જાય ઠામુકું અને જોવાનીઓ માટે મને તો પહેલેથી લાગણી કારણ કે ભોળા હૃદય ના હોય જરાક કોઈ કસીને વાત કરે ને મન મોટું દેખાડે ત્યાં તો ગદબ અહીં બકરી આવી જાય માલ્યા જાય કોકના સામાન મને ઉપાડવાનું કોકના છોકરા રમાડવા માંડ્યા ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય અને પછી જે મૂંઝાતા હોય આ આ બધું યુવાનીમાં સહજ છે કટલ કરદો નજરો છે બાત બનજાઈ ગઈ દોનો કી તુમે ખંજર ઉઠાને કી હમે ઝુકાને કી આવી ભાવના લઈને ફરતા હોય અને યુવાનોની સમસ્યા પાછી તમે જુઓ અમારો મિત્ર વિઠ્ઠલ અમે મિત્રો બેઠા ત્યાં આવીને રોવા જ માંડ્યો બોલો હિબ કે ચડી ગયો શાનો રહે નહીં કોઈ વાત અમે પછી ત્રણ અડધી ઉધાર ચા મંગાવી તેડી ગામમાં આબરું ખરી વિઠ્ઠલને કીધું શું કામ આટલો બધો રોવે તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા હળ દઈ ના પાડી મેં વળી સલાહ આપી કે તારી બાળ જેવો દેખાવ હોય એવો શોભા હોય એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરે મને કે એમ કહ્યું મારા બાપા ના પાડે અને બધું એક વાત કરી દઉં અમારે એક ધીરલાલ કાપડિયા અમારો મિત્ર છે ગુજરાતીનો વિષય લઈને બીએમાં પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ પણ વાત વાતમાં શેર શેરી મંડે બોલવા જીવનભરના તોફાનો ખાડી રહ્યો છું ફકત એના મોગમ ઇશારે ઈશારે ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવતને જોયો બધીએ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મરી જે કલાચારી કાયમ રહી છે જના જો જશે તો જશે કાંધે કાંધે જીવન પણ ગયું છે સહારે સહારે તો અમારા ગામમાં ધીરજલાલનું સન્માન કર્યું હવે એ સ્ટેજમાંથી બેઠો બધાએ એની પ્રશંસા કરી અને ધીરુએ પ્રતિભાવમાં ઊભા થઈને ભાષણ કર્યું નાચમાં ડંકો દેવાઈ ગયો અને ગામમાં વાહ વાહ માંડી થવા સગપણના કાગળો મીડ્યા હોવા ગિરિજલાલ વળી કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે બોલા કે ના ગ્રેજ્યુએટ નથી તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યક વિચારો હું એની પાસે વ્યક્ત કરું મારી આવમીઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું મને કોણ સમજ છે આવી વાડીઓ ચડી ગયો તે ગ્રેજ્યુએટ કર્યાની તપાસમાં સાત વરસ ગયા પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે એમ હું જ ચલાવી લઈશ ચાર વડા ગયા ઇન્ટરમાં પછી જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ મેટ્રિક પાસનો મેળ ન ખાધો ધીરજલાલને અત્યારે ઓગણચાલીમું વર હાલે છે અને હવે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને ડાળે વરગાડો એવો ઉગ્ર સ્વભાવનો થઈ ગયો લગ્નના ઢોલ નથી સાંભળી એક તો બોલો શેરીમાં કોકને અહીંયા લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો બાજવા દોડે એ બીજી શેરીમાં વગાડો ઓળા કે પણ લગ્ન અમારે અહીંયા અને ઢોલ બીજી શેરીમાં વગાડવા જોઈએ તારા દખે ગામમાં જાગરણ હોય તે બાર બાર ગામ બીઓ જાય પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે ત્યારે બધી વિઠ્ઠલનો ધીરુનો પ્રસંગ કીધો પણ આ હું નથી કહેતો પણ હવે આ કહી દઉં ઘરનો ડાયરો સમજે ને આ રાત જેવું ધાબું છે મોરબીઓ બધા બિરાજમાન છે સામે હું હેડમાસ્ટર થયો ને ત્યાર પછી મેં લગ્ન કર્યા તો કન્યા જોવા તો જવું પડે તો હું ગયો તે દઈએ હું તો આવડો ને આવડો અહીંયા પહોંચ્યા ચા પાણી નાસ્તો આવ્યો બે ત્રણ વડીલો મને પ્રશ્નો પૂછતા હું એટલા બધા સારા જવાબો મીડ્યો આપવા મને એમ કે ઘર બંધાય મારો કોઈ બાદ ઇરાદો નહીં પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઈવડે મને કે હવે વડીલ વાત તમારી મુદ્દાની પણ મૃત્યુ જોયા પછી ખબર પડે ત્યારે મને ખબર પડી કે મને વડીલ સમજાય એટલે આના વાતો હું ગામે ગામ યુવાનોને એટલે કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો આપણી લાયકા ધારે ના જોતું રહેવું ન કે એસટી સ્ટેશને પહોંચો ને લક્ઝરી બધી વહી જાય ખાડી હોઠ વહી જાય જો કે હરકિશનભાઈ ઉદાણી સાહેબને અહીંયા જ હું ઉચર્યો હતો રાત્રે કાલ રાત્રે આવી ગયો તેર તારીખે વડોદરા કાર્યક્રમ હતો હું બહુ સરસ કાર્યક્રમ હતો સુરવાણીનો અહીંયા હું રાત્રે કાલ આવી ગયો અને આજે અમે નક્કી કર્યું હતું સમ્રાટમાં બે જઈ પછી સાહેબ કે હું આવીશ અને આ આ પ્રસંગોની મને નોંધ કરાવી દીધો કે આટલું આટલું કહેજો આટલું અને મારા કરતાં એને બધું યાદ છે સાહેબને એક પ્રસંગ યાદ છે કે મને કે આવી વાત તો તમે અહીંયા જણાવજો પણ નથી આવી ક્યાં સૌથી વધુ ઉત્સાહ એમને હતું કલાકાર ટ્રસ્ટ કલાકારોનું શ્રેય લક્ષમાં રાખે છે એનું સન્માન કરે છે એને સત્કારે છે અને ભાણામાં રોટલો આવે ને ગરમા ગરમ રોટલો આવે અને એમાં પછી મહેમાન એમ કે મારે નથી ખાવું મને ભૂખ નથી એટલે એ રોટલો નિહાકો નાખે અને આ રોટલાની વેદના કવિ કાગની કલમે જે વ્યક્ત થઈ છે માછડા કપાવી અમે ઘંટીએ ઓરાણા એ જી અમે ચૂલેરે ચડીને પછી પીરસાણા જમનારા કોઈ ન મળ્યા અને કલાકારની કલાનો જો કોઈ સમાજ એની નોંધ નો લે એનો સ્વીકાર ન કરે જોવે નહીં એને સાંભળે નહીં તો એ નિહાકો નાખે માથે ઓઢી ઓઢણી અને પગે બાંધી ઘોઘરા એ જી અમે ગાગરીઓ પહેરીને પડમાં ઘૂમ્યા જોનારા કોઈ ન મળ્યા અમે નિસરણી બનીને ખીલા ખૂબ ખાધા ચડનારા કોઈ ન મળ્યા તો આ કલાની એક સ્વીકૃતિ છે સમાજે એની લોન લીધી છે અને સદભાવના પ્રતીક તરીકે આ સન્માન કરે છે જોકે કલાકાર તરીકેનું મારા ગામમાં મારા ગામે ભવ્ય સન્માન કર્યું બે હજાર પાંચની ત્રેવીસ સપ્ટેમ્બરે મોરારી બાપુના વરદસ્તે મને બે લાખને બાવન હજારનો ચેક આપ્યો પછી બાપુને અમે બેઠા હતા મેં પૂજ્ય બાપુને કીધું મેં કહ્યું આટલી રકમની મને જરૂર નથી મને કે અત્યારે જ ઊભા થઈને કરો જાહેર એટલે મેં કીધું કે ભાઈ એકાવન હજાર મને જે પ્રિય પ્રવૃત્તિ છે ગામની જેમાં શિક્ષણ છે સ્પોર્ટ્સ છે આ સાંસ્કૃતિક બાબતો એના માટે હું આ રિઝર્વ રાખું શાહબુદ્દીન રાઠોડ સન્માન સમિતિ હું ખાતો આજે બેંકમાં છે એમાં એકાવન હજાર રૂપિયા જમા છે અને એમાંથી એટલી મને છૂટ આપી છે તમને ઠીક લાગે અહીંયા ખર્ચ કરજો તો અનરાધાર વરસાદ હતો તે દીધી ચોટીલાથી મહેમાનો થાન ન આવી કે એવો વરસાદ હતો અને મોરારી બાપુએ એમ કીધું કે આ ડાયરો પૂરો ન થાય ત્યાં સુધી ઓડિયન્સને કે જાશો નહીં વરતા વરસાદમાં હવાના છઉથી બે અમારું એટલે આ ગામનું સન્માન અને બે હજાર એક આજે બે હજાર એકમાં અમે અમેરિકા હતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર એટેક થયો ને તો અહીંયા હતા પછી બે હજાર છમાં વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ભરાણી ત્યારે પ્રફુલ્લ દવેનું લોકગીતોમાં હેમન ચૌહાણનું ભજનોમાં અને મારું હાસ્ય ક્ષેત્રે પ્રદાન કર્યા બદલ સન્માન થયું પુરુષોત્તમભાઈના મેં સાથે જ હતા શ્યામ હતા તેજસ પટેલ ડૉક્ટર સાહેબ કાર્ડિયોલોજિસ્ટ આ જે જે ક્ષેત્રમાં જે લોકોએ કામ કર્યા હતા એનું ત્યાં એક સન્માન થયું જેમનો એને ઉલ્લેખ કર્યો અને મને એક વર્લ્ડ કોન્ફરન્સનું આમંત્રણ મળ્યું ને હું સીધો અમેરિકન એમ્બેસીમાં ગયો વિઝા માટે મેડમને અંગ્રેજીમાં વાત કરી મેં કીધું હું હાસ્યકાર છું ને લોકોને હસાવવા જઉં છું પણ તરત એમણે મને કીધું કે મને એક જોક કહેશો મેં કીધું હા બે જ લીટીની મેં એને જોગ કીધી મેં કીધું એક જણે મને એવું પૂછ્યું કે માણસ મગજ વગર કેટલા વાર જીવી શકે મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી પણ ખરેખર એમાં મેડમ એટલા બધા રાજી થઈ ગયા હાઉ લોંગ કેન મેન લીવ વિટ અ વિધાઉટ અ બ્રેઇન આઈ આન્સર આઈ ડો નોટ નો હા યુ આર એ એવા ખુશ થઈ ગયા કે મને વિઝા આપી દીધો બોલ મેં પ્રફુલ્લને વાત કરી મેં કીધું જોક કીધી નક્કી થઈ ગયું એટલે એને જાતાવીને કીધું હું ગાયક છું ને મણિયારો ગઉં જો તમે સાંભળો ઓલા કે ગાઉ એટલે એને મળી ગયો ને અમે જીએ ત્યાં આ પુરુષોત્તમભાઈના અમે બધા ત્યાં સાથે હતા એના પહેલાં એકવાર અમે હારે અહીંયા મળી ગયા તો એને જે ઉલ્લેખ કર્યો ને મને એક ગુજરાત ટાઈમ્સ જે નીકળે છે ને એને વિષય આપ્યો હતો કે રતન તાતાએ કાર બનાવી એમાં તમારે નળ સરોવર જવાનું થાય તો કોની સાથે જવાનું પસંદ કરશું એમાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રતન તાતા બરાક હુસેન ઓબામા આશ્ચર્ય રાવ એવા બધા નામ હતા પણ મેં રતન તાતાનું પસંદ કર્યું કે આની સાથે હું જઉં અને એમાં એવો વિષય હતો તમે શું વાત કરો રસ્તામાં એ પહેલી વાત આવડી આ એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપ્યો એની અને બીજી વાત મેં કીધું હું રતન તાતાને એ કહું હું હેનરી ફોર્ડની વાત કરું કારણ કે બે મોટર કંપનીના માલિકો ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ મોટા હેનરી ફોર્ડને પત્રકારોએ પૂછું કે ઉદ્યોગના ક્ષેત્રમાં તમે સફળ થયા તમારું લગ્નજીવન એ સફળ તો આ બે બાબતને એક જ વાક્યમાં હાંકળીને કહી શકશો એટલે ફોર્ડ કે હોય યસ એક જ મોડલને વળગી રહેવું કે જીવનમાં તો ત્રણ જ વાતો કરવાની હસો હસાવો હસી નાખો જિંદગીની વ્યથાઓને હસી નાખો નોર્મન કઝિન્સે જે લખ્યું ને એનેટોમી ઓફ ઇલનેસ હાસ્યથી હાજા થઈ ગયા હોય એવા જો જગતમાં દાખલા હોય ને તો ડૉક્ટર આ નોર્મન કઝિન્સ મેડિકલ જર્નલના છી સુધી એડિટર હતા અને એમણે ડૉક્ટરે કીધું કે નેવ દિવસ જેવું છું તમારે જે નિર્ણય કરવો એ કરી લો એટલે કે પહેલો નિર્ણય એ કરું છું કે આ હોસ્પિટલ છોડી દઉં ઘરે જઈને ચાર્લી ચેપલીને ડેની કેન લોરેલ હાર્ડીને કોમેડી ફિલ્મો જ મંગાવી અને દી જોયા કરે લીંબુનું પાણી પીતા થાય અને થાકી જાય દાંત કાઢી કાઢીને હોઈ જાય પછી આરામ કરે ધીરે ધીરે એક પછી એક દરજ્જ મીડિયા રિકવર થવાનું નોર્મન કઝીન સાવ હાજર થઈ જયપ્રકાશ નારાયણના મિત્ર પછી સો પત્રકારો એને મળવા ગયા અને કીધું આપ કંઈક લખો આમાં એટલે એને એનેટોમી ઓફ ઇલનેસ અને હિલિંગ હાર્ટ એનેટોમી ઓફ ઇલનેસ અને હિલિંગ હાર્ટ બે પુસ્તક લખ્યા છેલ્લે એને એક ચાર જ વાક્યો લખ્યા પહેલું એમાં એ ખડખડાટ હસો હસી ન હકતા હોય તો બીજાને હસાવું ઘણા માણસો એ હોય ન હસી કે પણ બીજાનો ગોટો વાળી દે ત્રીજો કઠોર પરિશ્રમ કરો સખત મહેનત કરો અને ચોથી વાત એ કે જીવનમાં કોઈ એવી ધોન કેળવો કે જેની પાછળ તમે પાગલ થયો આપણા જીવનમાં એવી ધોન નથી હોતી એને નોર્મન કદિન્સે દાખલો આપ્યો છે બાણું વર્ષના પિયાને પિયાનોના કલાકાર એને ફવારના પહોરમાં નર્સ આવીને એનું મોઢું સાફ કરી જાય ચા પછી મોઢામાં રેડી જાય બે કોર ટેકા દઈને એને લઈ જાય ને દાદાને પિયાનો ઉપર જઈ નિયમ મૂક્યો બસ દે પછી પિયાનો મળે વગાડવાની બે કલાક સુધી સતત વગાડે એ સ્ટેમિનાને આંખોથી રહેતી પણ એવી કોઈ ઝોન નથી ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો સબ્જેક્ટ થયો આજે હું બનાવું છું કુદરતી દ્રશ્યો નેચરલ સીનરી પોર્ટ્રેટ પેઇન્ટિંગ એ વિષય હતો પણ હવે મને પ્રકૃતિમાં વધુ રસ છે પણ એની ક્રિએટિવિટી એક્ટિવિટી ઇઝ ધ નેચરલ એનિમી ઓફ યોર ટેન્શન એઝ સોન એઝ યુ સ્ટાર્ટ યોર વર્ક એન્ડ યુ આર ઇન પ્રેઝન્ટ સંગીતકારોને અનુભવ રજૂ કરો રિયાજ એ જ ક્ષણે તમે વર્તમાનમાં ફ્રી ફ્રોમ પાસ્ટ એન્ડ ફ્યુચર વર્તમાનમાં મન નથી હોતું ગહેરાઈથી તમે ખડખડાટ જ્યારે હશો ને ત્યારે વિચાર ન હોય હસોનું વિચારવું બી હારે ન બને કાં તમે હસી શકો ને કાં વિચારી શકો એટલે ગહેરાઈથી જ્યારે તમે હસો ત્યારે વિચાર વિહીન અવસ્થા થઈ જાય મનનું અસ્તિત્વ જ ન રહે એટલે માણસ પ્રસન્નતા અનુભવ એ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે કોશોએ સમજાયું છે કે આ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે પણ અહીં સોફિયા બાબા હોલમાં કરોડપતિઓએ મારો એક પ્રોગ્રામ રાખ્યો મેં કે દાંત કાઢી કાઢીને આંખમાં આવડા આવી ગયા એવા તમે દાંત કેદી કાઢ્યા બધાય ગંભીર થઈ ગયા પછી ગુણવંત શાહ મને કે આવો અઘરો સવાલ ન પૂછાય હું તો એટલું જ પૂછું કે છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો સૂર્યોદય થાય છે સૂર્યાસ્ત થાય છે પંખીઓ કલરવ કરે છે મુંબઈમાં તો કરતા હોય ન કરતા હોય ક્યાંક બગીચામાં આવી છે પણ આપણો કોઈ પ્રકૃતિ સંબંધ જ નથી રહ્યો બેક ટુ નેચર હવે પાછી ફિલસોફી આવે જો પ્રકૃતિથી જેટલા દૂર એટલા માણા દુખી માં ગામડામાં ને શહેરમાં ફેર કેટલો હોય ખબર છે અમારે અહીંયા શહેરમાં ગામડામાં શું માણા વિચારે ખબર ભેગા થઈને જીવી શહેરવાળા શું વિચારે ભેગું કરીને જીવી એમાં જીવતર પૂરું થઈ જાય આ બંધુ ત્રિપુટીના ત્રણ સાધુ મહાત્મા મહારાજ સાહેબો અમારા અનન્ય સ્નેહી એમાં એક કવિ હતા આનંદ અને હું તિથલ જઉં ને શાંતિની કેતન મારો ઉતારો પછી કવિ જે ખીલે એની રચનાઓ રજૂ કરે વળી હું એકાદનું વચ્ચે કરું હાલ્યા કરે અમારું પણ સુંદર કાવ્યો લખતા ખૂબ ખૂબ સુરત અણમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં એક એક શ્વાસે આયખાનો સુકાતો સરવરીયો થાય સાવ ખાલી વર્ષોના વર્ષો જાય અહીં વીતી તો ઈચ્છાનું ખપ્પર રહે ખાલી આશાના દોર પર જીવનભર નાચ્યા પછી આ ખાધેલી પછડાટ એનું કાંઈ નહીં અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં લોહી લોહાણ થાય તોય માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં તો પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટે જ્યાં સુધી આ દોડ ચાલુ છે ત્યાં સુધી સંસાર એ જેદી અટકે એટલે સંન્યાસ પછી ભગવા પહેરવાની જરૂર નથી જ્યાં હોય ત્યાંથી સંન્યાસ શરૂ થાય જ્યાં હો ત્યાંથી સંન્યાસ અને આ આપણી મૂળ વાત તો રવિ વિવેકાનંદજીનું વાક્ય મેં એક લીધું હતું તમારે નિમ્ન કક્ષાના સત્યથી ઊંચ કક્ષાના સત્ય તરફ જવાનું એ આ સ્વામી આનંદને પાછા એક સૂફી સંત મળવા આવો મસ્ત રામ તબોફીઓની પહેલી જ વાત એ છે બહુ સરળ ફિલસોફી છે કે તમારા પરિવારની સમગ્ર જવાબદારી અદા કર્યા પછી અલ્લાહની ઇબાદત કરીને અલ્લાહ સુધી પહોંચવું સોફીઓનું પહેલું જ સૂત્ર એ છે કે બંદે કભી શિકાયત નહીં કારણ કે શિકાયતમાં અહમ આવે છે અહમ ન હોય તો શિકાયત જ ન હોય આ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો છે ને બધાના દુઃખનું મૂળ એક જ છે જે છે તેની અવગણના જે નથી એની ઝંખના આ દુઃખનું મૂળ છે હવે આમાં કોકને એવો વિચાર આવે કે આ પ્રોગ્રામ આના બદલે જો નહેરોમાં રાખ્યો હોત આની મજા ગઈ નહેરુમાં જઈ તે ખરાબ અને આ વાત હું જે કહું છું ને છવ્વીસો વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ દેશને સમજાવી હતી તો જે છે એની અવગણના નથી એની ઝંખના તો યુવાનોની હું વાત કરતો હતો યુવાનીના રસના ક્ષેત્રો જુદા હોય છે જોજો ફિલ્મમાં રસ છે અને ક્રિકેટમાં રસ છે અને અરસ વગરની વાતોમાં દી કાઢી નાખે આખા નાખા અને પછી આવતા કે વૃદ્ધાવસ્થા આવે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ અને વૃદ્ધાવસ્થા આવે પછી રસના વિષય ફરી જાય વૃદ્ધો ભેગા થઈને વાતો શું કરે ખબર છે ગળો ગોખરો લીંડી પીપર અશ્વગંધા અને સતાવળી મત ધારે લ્યો તો તાકાત વધે હા હવે વધીએ એમ બેઠા હોય અમારે ત્રણ ચાર વૃદ્ધો બે હવાના પોરમાં એક વળી આમ સાપુ લઈને લ્યો નવે નવો ખટારો ઊંધો પડ્યો બીજા વળી છાપો ઊંધો પકડ્યો એ વળી હવળું કરી દે આમ લે ની જાહેરાત હોય ખટારાની જાહેરાત હોય પણ આ ઊંધો પકડીને કે લ્યો ઊંધો પડ્યો એટલે વૃદ્ધાવસ્થા ચલતે ચલતે મેરે પગ હારે આઈ જીવન કી શ્યામ લોગે ખબર મોરે રામ પણ વૃદ્ધ શબ્દ બહુ સારો છો જ્ઞાનમાં અનુભવમાં સમજણમાં જે વૃદ્ધિ પામ્યા છે ને એને વૃદ્ધ કહેવામાં અને ઘરેડમાં જેના જીવતર પડી ગયા છે એ ઘરડા બધા જબ્બાનું બટન બંધ હોય ને પહેલું માછું નાખી અને બાઈમાં હાથ નાખીને આખા ઘરમાં ફરે ક્યાં મરી ગયા હોઉં એટલે માનવું કા ઘરડા હા ઓલો તો ડાયો માણસ હોય એ મહાભારતમાં કીધે જે સભામાં વ્રત નથી સભાનો કોઈ અર્થ નથી બોલો અને જે વ્રધ પાછો સત્ય બોલતો નથી એના જીવનનો કોઈ અર્થ નથી તો ફૂટપ્રિન્ટ નામની અમેરિકામાં દસ ડોલરનું મેં વેગાસથી ખરીદ્યું ને એક તકતી એક ડોલરની મળે નાનકડો જ પ્રસંગ છે પણ ત્યાં બીમાર હોય હતાશ થઈ ગયા હોય ડિપ્રેસ હોય એને ભેટ આપવાનો રિવાજ છે લોસ વેગાસ આવ્યું એટલે વચ્ચે એક વાત કહી દઉં હું લોસ વેગાસ ગયો ને ત્યારે આખી રાત જોયું બધું મેં આ પેલેસ ને ફ્લેમિંગોને બહુ ભવ્ય કેસિનો છે જગત પરમાંથી લોકો આવીને આ જુગાર રમે બીજા શો કેટલાય થાય છે આ બધું જોયું અને સવારમાં મેં ડાયરીમાં નોંધ કરી અને કૃષ્ણમૂર્તિના ત્રણ વાક્યો યાદ આવ્યા નો ધ ટ્રૂથ એઝ ધ ટ્રૂથ નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધ ફોલ્સ સત્યને સત્ય જાણવું અસત્યને અસત્ય જાણવું અને અસત્યમાંથી નહીં સત્ય શોધી કાઢ એટલે મેં ડાયરીમાં નોંધ કરી કે આ ધંધો જિંદગીમાં કોઈ દી કરાય નહીં સત્ય આટલું જ હતું પણ મેક્સિમ ગોરકી જેવો જગવિખ્યાત લેખક કી લોસ વેગાસ આવ્યા અને મેક્સિમ ગોરકી ડાયરીમાં શું નોંધ કરી ખબર છે કે આ પ્રજા દુઃખી બહુ હોય છે નહીંતર એનું મનોરંજન આટલું જલદ ન હોય દુઃખી પ્રજા હોય ને એના મનોરંજન જલદ થતા જાય છે જેમ ટેન્શન વધતું જાય એમ થતું જાય આ મને એમ થાય કે આટલી હેડે આ સેક્સને વાયોલન્સને વિકૃત બનાવવાનો શું અર્થ છે પણ એની સામે ટેન્શન છે આ સીધી વાત એ છે ગાંધીજીની પાછી વાત કરી દઉં ગાંધીજી એમ કીધું છે કે જ્યાં સુધી તમે સત્યને ન જાણો નવજીવનની સત્ય એ જી સ્વર છે એ પુસ્તક વાંચી લીધા જે હું ગાંધીજીનું વાંચ્યો એમણે એવું લખ લખ્યું કે સત્ય જ્યાં સુધી તમે ન જાણો ત્યાં સુધી સાચું જ્ઞાન ન મેળવ્યો અને જ્યાં સુધી સાચું જ્ઞાન ન મળે ત્યાં સુધી સાચો આનંદ ન મળે લાઈફ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન માણસ એટલું જ નક્કી કરે ને કે જીવનમાં આનંદ જ મેળવવો અને આનંદને વિશુદ્ધ કરતો જાઓ તો વિશુદ્ધ થયેલો આનંદ પરમાનંદ બની જાય છે અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડે છે એટલે આ વાત છે નકર એ સત્સંગમાં માણે આનંદ માણી શકે ને સીધી વાત એ છે જે જે આનંદનું વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે ને એ ઉત્તમમાં ઉત્તમ આનંદ છે અને આપણી ભારતીય પરંપરા જુઓ અમારે ભજન મંડળીઓ આ ત્રી ત્રી જ દર શનિવારે અસ્થળની જગ્યામાં ભજન ગાય બોલો પણ એકવાર એ મંજિરો પહેલાં તો રામસાગરને મંજિરો એકવાર તબલા હોય એ દોકડને આવું એક જ વાર ખર્ચ કરી નાખ્યું હોય ને પછી વી વી વરા ભક્તો તમારે રુદિયો રૂવેલ માઇલો ભીતર જલે એમને એમ ઝીંકી આવે આ તાપી નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાતી જાત એમાં જુવાનીયા બે જોઈ ગયા કે આહા હા જોડે એમને એમ જાય અને આપણે ભજન મંડળીમાં જરૂર છે એ પૂરમાં ખાબતા બોલો પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો વાહે રામદાસ મહારાજ નીકળ્યા એને કેડે બાંધ્યા હતા હાલતા હાલતા વગાડે ને નંદલાલ નહીં રહે આવું ને ઘરે કામ છે કે આ ઘરેનું આવ્યા ને તાપીમાં ઉપડ્યા યુવાની હવે મહારાજને બહાર કાઢ્યા સારવાર આપી ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંઘ હોય ને તો તરી જવાય એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય એમ મારો મિત્ર એક સિતાર શીખે હવારના પોરમાં સિતાર લઈને બહાઈ જાય એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે કો એવો ગંભીર થઈને વગાડે પાછો ટીન 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 એમ કર્યા જ કરે એની પત્ની કે શું ટીન ટીન કરો છો સિતાર વાદકને જોયા કેટલા તાર વગાડે આમ જણરાટી બોલે બોલો લોકો બધાય બધાએ ફાંફા મારે છે ને મને જડી ગયો છે પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય શિયા રામ આ તો તાર ગોતવાની વાત છે સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની વાત છે પુરુષોત્તમભાઈ કરે છે કે તો સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની વાત એમની દીકરીના લગ્ન હતા અહીં મુંબઈમાં મેં વાંચ્યું હું પહોંચી ગયો સીધો આમાં ક્યાં અંકોત્રીની જરૂર મને કે જે જે જાળવવા પડે ને એનું નામ વ્યવહાર જળવાઈ રે એનું નામ સંબંધ આ જાળવવા પડે એનું નામ વ્યવહાર છે એને એકાવન હાથગણું આપ્યું હતું તો આપો આપણે એ વ્યવહારની વાત થઈ કંકોત્રી ન મળે ને પહોંચી જાય એ મેં સંબંધ છે જો અને એવા સબંધ તો રહ્યા નથી એવી સાચી વાત એ છે કોઈ આ શાળા મહાશાળામાં ભણ્યા હોય ને એ પહેલાં પાઠ શીખે પછી એની પરીક્ષા આપે અને પરીક્ષા આપે એટલે સર્ટિફિકેટ લઈ આવીને ટાંગી દે પણ આ જીવતરની અનુભવની નિહાળમાં જે ભણ્યા છે ને એ પહેલી પરીક્ષા આપે ને એમાંથી પાઠ શીખે ઉસ્તાદ ફયાઝકાં કહેતા તો અમારો તેર વડોદરા કાર્યક્રમ હતો ને મને અચાનક યાદ એમ ઉસ્તાદ ફયાઝકાં સાહેબ કહેતા કે ગમે એટલું તમે ભણ્યા હો ભણ્યા પરીક્ષા આપી પાસ થયા સર્ટિફિકેટ લગાડી દીધું પણ કલાકાર જે રહ્યો ને એ જેટલી વાર સ્ટેજ ઉપર બે એટલી વાર એની પરીક્ષા સારી જિંદગી ઇમતહા દેતે રહે અને જેટલી વાર પરીક્ષા આપી એટલી વાર પાસ થવા પડે એટલે આમાં પહેલી પરીક્ષા આપીને એમાંથી પાઠ અમે પહેલું એ અનુભવ્યું કે અપેક્ષા દુઃખો સર્જે છે અને પછી જાણ્યું કે આ ભગવાન બુદ્ધે કીધું કુમારભાઈ વાત કરીને હું ભણવા ગયો હતો ચોપનથી પંચાવન અમારા ગામમાં એસએસસીનો વર્ગ જ નહોતો એટલે અમે મિત્રો જુદા પડ્યા દહ વર્ષ સુધી હારે રિયલ આવ્યા હું ને નટો ને વનેચન ને રતીલાલ સૌભણ પ્રાણલાલ અને પછી જુદા પડવાનું જ્યારે આવ્યું બધાએ નક્કી કર્યું કે હાલો બાંડિયા પેલી એક પાર્ટી કરી લીધી અને પછી પાર્ટી કરી ત્રણ સાયકલો હતી ત્યાં સીધો સામાન સાયકલોએ ટીંગાડી અને હાલીને જાતા અમે હાંજે ભાખરી શાક અને છાશ કે દહીં દૂધ એવું અને એ પછી મંડે ખાવા પછી એક જણો કહે કે હવે એક ભાખરી લાવો હાટું બે રાખી છે કયો એમ કરી તો જવા દો એમ અને બીજે દી લાડુ ડાળભા શાકનું ભોજન ચોપનની વાત કરું છું તેથી ત્રણ રૂપિયામાં લાડુ ભાત શાકની પાર્ટી થઈ જતી પણ ત્રણ રૂપિયાનો વ્યંત નહોતો અને અમે પછી અહીંયા નક્કી કર્યું જુદા તો પડ્યા બધાએ પણ એક વાત નક્કી કરી કે દર રામનવમીએ બધા મિત્રો જ્યાં હોય અહીંયા આગલી હાંજે મારે ત્યાં ભેગા થઈ જાય અને રાત્રે જ આવું રામનવમીનો આખો દિવસ રોકાવું મેનું આ જ પ્રમાણે ભાખરી શાક અને છાશ દઈ બીજે દી લાડુ લાડબા શાક આજે પાછું આવું અને આ હું વાત આપને એટલા માટે કહું છું કે આ ક્રમ અમે પંચાવન વર્ષથી હાંચ્યો છે મારું એક પિક્ચર ઉતરે છે અત્યારે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો અને એનો મુરજ શોટ ઉપેન્દ્ર ત્રિવેદીએ પછી રામજી વાણિયા અમારે સ્ટોરી રાઇટર ગુજરાતી ફિલ્મોના રજનીકુમાર પંડ્યા બાબુલાલ મેઘજી શાહ આ બધા મહેમાનો મોરબી વજુભાઈ વાળાએ હાજરી આપી દોઢ કલાક રોકાણ રાજ્ય સરકાર તરફથી અભિનંદન આપ્યા કે અમારું પિક્ચર બને છે ને આનંદની વાત તો એ છે કે અહીં રજૂ કલાકાર ટ્રસ્ટ કરવાનું કલાકાર ટ્રસ્ટ એ રજૂ અહીં કરવાનું છે એનો એક દ્રશ્ય જ બાકી રહ્યું અમે એ રામનવમીએ બાંડિયા બેલી પસંદ કર્યું બસો જેટલા મહેમાનો આવ્યા સરસ સમારંભ થયો અને મેં આ વાત કરી જે હું તમને કહું છું ત્યાંથી જ ફિલ્મની શરૂઆત થાય છે હવે અમે રહ્યા છીએ આઠ જણા આઠે આઠ ભેગા થઈ ગયા બાકી તો માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા એક પાછળ એક સગળા શૂન્યમાં વળતા ગયા સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ લડતા ગયા ઉંમર ખયામની રૂબાયત છે જેમાંથી પ્રેરણા લઈને હરિવંશરાયે લખ્યો હરિવંશરાયે જે લખીને એની પહેલી એમ આમાંથી લીધી તેર તારીખે છે ને મધુશાલાનું વિમોચન હતું અને મારે હરિવંશરાયજી ઉપર બોલવાનું હતું હું ત્રીજી વાર બોલી આવ્યો અમદાવાદમાં પછી સુરતમાં અને તેર તારીખે વડોદરામાં નાનકડી જ વાત કરી દઉં આ પ્રસંગો પાઠ યાદ આવ્યું દસમી ઓક્ટોબર ઓગણીસો ને બેતાલીસનો દિવસ એક સજ્જનને એવું સ્વપ્ન આવ્યું કે પૂજા ઘરમાં એના પિતા રામચરિત માનસ વાંચે છે અને એમાંય પાછી આ જ સાખી રામચરિત માનસમાં પ્રસંગ આવે છે મનુ અને શત્રુપા મહારાજા અને મહારાણી જંગલમાં ગયા ખૂબ તપશ્ચર્યા કરી ઉગ્ર તપશ્ચર્યાને અંતે પ્રભુ પ્રસન્ન થયા અને કીધું મનુને કે માંગ એટલે મનુએ એમ કીધું કે આપના જેવા પુત્રની અપેક્ષા છે એટલે ઈશ્વરે કીધું કે આપો સરીસ ખોજી કાં જાય નૃપ તનય હોવું મેં આવી હે રાજન મારા જેવો પુત્ર ક્યાં ગોતવા જઉં પણ તારે ત્યાં હું પુત્ર રૂપે અવતરીશ મનુ શત્રુપા દશરથ અને કૌશલ્ય રૂપે અયોધ્યામાં અવતર્યા અને એના કોખે રામનો જન્મ થયો આ સાખી આ એક વૃદ્ધ વાંચે એવું સપનું આવ્યું જેને સપનું આવ્યું એનું નામ હરિવંશરાય બચ્ચન અને જે સ્વપ્નમાં વ્યક્તિને જોયા એ પ્રતાપ નારાયણ એના પિતા જ તેજી બચ્ચન સગર્ભા હતા ત્યારે બપોરે મેટરનિટી હોમમાં દાખલ કર્યા સાંજે પુત્રનો જન્મ થયો હરિવંશરાયને ત્યાં સુમિત્રાનંદન પણ તેડી મહેમાન હતા એટલે એ આવ્યા બાળકને જોવા હતું સુમિત્રાનંદન ખુશ થઈ ગયા એટલે હરિવંશ દેખતો સહી બચ્ચા શાંત શાંતે જય ધ્યાનમગ્ન અમિતાભ અમિતાભ શબ્દનો અર્થ સૂર્ય થાય ને બીજો શબ્દ થાય ધ્યાનમગ્ન બુદ્ધ તેજી બચ્ચન હરિવંશરાય એટલા બધા ખુશ થઈ ગયા કે જન્મ હેરેજ બાળકનું નામ મળી ગયું આ અમિતાભ બચ્ચન અને શ્રી વ નામનો રાજા પ્રાચીન ભારતમાં થઈ ગયો એને શ્રીવાસ્તી નામનું નગર વસાવ્યું એ નગરમાં કાયસ્થો વસતા હતા પણ બીજા વર્ગ બ્રાહ્મણો કાયસ્થોને બહુ હેરાન કરતા તિરસ્કૃત ગણતા એટલે મનસા નામના એક પુરુષ પ્રતાપગઢ વ્યાઈ ગયા ગામ છોડીનો કાયસ્થો હિજરત કરી એ પ્રતાપગઢ ગયા અને પ્રતાપગઢથી પછી અલ્હાબાદમાં રહ્યા એ છઠ્ઠી પેઢીએ મનસાની છઠ્ઠી પેઢીએ નારાયણ પુરુષ જેનીમાં એને એના પુત્ર એટલે હરિવંશરાયને એના પુત્ર એટલે અમિતાભને આ એ આ એનું પેટી નામું છે બહુ લાંબી બાબત છે પણ આ પ્રસંગો પાટ આવી ગઈ એટલે મેં જણાવ્યું અને વળી પાછી આપણે થોડીક કંઈક હળવી વાતો લઈ મને છે ને હવે તો આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનના કોઈ અતિથિ વિશેષ તરીકે બોલાવે કારણ કે ઉંમર એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ છે કોઈ પ્રયત્ન નથી કર્યો તોય તો આ તોતેરમું વર્ષ નવ ડિસેમ્બરે શરૂ થયું બોલો ઘણું ધ્યાન રાખ્યું તોય થયું એટલે મને એક સંસ્થાએ લખ્યું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું રહેશે એટલે મેં તો તરત એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યું લોકોનો વિચાર બદલે પહેલાં પછી વિગતવાર કાગળ મેં વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલ ખાના સમારોહ તોય મને એમ થયું પાગલ ખાનું તો પાગલ ખાનું જીવનમાં ધીરે ધીરે આમ આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય એમ એટલે હું તો તૈયાર થઈને ગયો મને એમ કે દસ બાર જણા હામાં આવશે મોટો ઓડિયન્સ રાહ જોતું હશે પણ કોઈ હતું જ નહીં ત્યાં બોલો મેં ઓફિસમાં જઈને કીધું ભાઈ મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે એક જણો વળી કે સમારંભ અરે મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો પત્ર મેં દેખાડ્યો ત્યારે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય ને તો હોવો જોઈએ એમ પછી એક જણો સેક્રેટરીને બોલાયો કે હાલો ભાઈ એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોત્યા છે પછી સેક્રેટરી ખુદ આવ્યા એ કે આ છે છે ને ટેબલ ગોઠવો ખુરશી ગોઠવો શું હતું એમાં આવે ત્રણ ચાર તૂટલા ટેબલને ભાંગલી ખુરશીઓ લઈ આવ્યા પાગલખાનાના સમારંભમાં કોણ આવે પાગલોને નવરાવી દોરાવીને બે રહ્યા અમે અને અમારો સમારંભ શરૂ થયો એક અતિથિ વિશેષ તરીકે એક વૃદ્ધ રાજકારણી આવ્યા ચૂંટણીમાં હારી ગયેલા એ અતિથિ વિશેષ હું પ્રમુખ પાગલ કાનાનો સમારંભ અમને સંસ્થાની સંસ્થાનો પરિચય આપ્યો અતિથિ વિશેષનું નામ બોલ્યા એ ભાષણ કરવા આવ્યા એમણે વળી કીધું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજમાંથી મોટું વાટવૃક્ષ બને અને આખા ગામને એની સાયામાં સમાવી દેવું મેં કીધું મારે શું કરવાનું ઈચ્છું તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું છે એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું મેં વળી હસ્તું મોટું રાખીને પાગલને આપ્યું હમણાં આમને આપ્યું ને બધું અસ્થું મોઢો રાખીને એટલે મેં જો કોઈ પ્રશ્ન ન પૂછ્યો તો કોઈ સવાલ જ નહોતો પણ એવી મૂર્ખાઈ કરી મેં વળી પાગલને પૂછ્યું મેં કીધું આ બીજું બધું ઠીક તમને પાગલ પણ છે નું હતું મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો મારા એમ કીધું બોલો મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો મેં કીધી લા શાહુદીન રાઠોડ હું છું મને કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાય છે માટે દાખલ થઈ જાવ દાખલ થવાની સલાહ એક પાગલને કોઈ પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે તો કે રસ્તો ક્યાંય નથી જતો લોકો એના ઉપરથી જાય તો ન મળી એમાં મુકદ્દરનો વાંક છે વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો તાજા પરણેલા પતિ પત્ની એમાં પતિ બહારથી આવ્યો પત્નીની આંખમાં આંસુ જોયા આને કાંઈક થઈ પડ્યો પ્રિય તારી આંખોમાં આંસુ શું થયું પત્ની કે મેં તમારા પાટલું નહીં કરી અરે કે આટલા નોકરચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર કે તમે બાર આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી શરૂઆતમાં આવા ઉભરા આવે કે ભલે કરી પણ કે આમ ઈસ્ત્રી પાટલું માથે પડી રહી ને તે પાટલું બળી ગયું તો ભલે બળી ગયું મેં સૂટ જ્યારે સીવડાવ્યો ત્યારે પેન્ટ એકવડાયું કોટ એક જ છે પણ પાટલું બે જ તો પત્ની કે તો મને ખબર છે બીજા પાટલુન છીગડું કાપીને મેં રફોઈ કરી નાખી તોય ઓળખ તને આ હોઈ જો અમને કોઈ ન સુજાય જાય પણ વાત એક જ છે કે વેર દેર ઇઝ લવ દેર ઇઝ નો પ્રોબ્લેમ જીવનમાં જ્યાં પ્રેમ હોય છે ને અહીંયા સમસ્યા નથી હોત સમજબોજ દિલ ખોજ પ્યારે આશિક હોકર સોના ક્યાં જીસ નયનો સિંદ ગવાઈ તકિયા લેપ બી ના ક્યાં રોખા સોખા રામકા ટુકડા ચીકના ઓર સલોના ક્યાં કહત કમાલ પ્રેમ કે મારા શીસ દિયા રોના લો તો જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં સમસ્યા નથી હોતી જેના પ્રત્યે તમને લાગણી હોય ને એનું તમે અહિત ન કરી શકો હૃદય તમારું ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય કરો અખતરો જીવનમાં મન જ્યારે ભરેલું હોય ત્યારે હૃદય ખાલી હોય એટલે આપણા જીવન એવા થઈ ગયા છે કે નીકળે છે કહાં જાને કે લીએ પહોંચે હે કહાં માલુમ નહીં દિન રાત તે કદમો કો મંજિલ કા નિશા માલુમ તમારા જીવનને વિજ્ઞાન આપે છે દિશા અધ્યાત્મ આપે છે અને સંવેદના કલા કલા આપે છે અને કલાકારો દ્વારા આપે છે તમારા જીવનમાં સંવેદના જે છે ને એ કલાકારો આપી શકે અધ્યાત્મ એટલે ધર્મ આયે ભેળછેળ કરવાની જરૂર નથી સત્ય જાણવાની ઝંખના જ્યારે મનમાં જાગે ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય અને એના માટે માણા પોતે જ્યારે પ્રયાસ કરે ને ત્યારે સાધના શરૂ થાય અને પછી જ્યાં એ સાધના શરૂ થાય એટલે સાધના પથનો યાત્રી બની જાય દુનિયાનું પ્રસિદ્ધ વાક્ય છે જે કૃષ્ણમૂર્તિનું કે ટ્રુથ ઇઝ ધ પાથલેસ લેન્ડ પંથ વગરનો પ્રદેશ છે સત્ય બીજાનું તમને ન કામ આવે તમારે તમારું સત્ય શોધી કાઢવું પડે સ્વામિનારાયણ અમારે અહીંયા સુલતાન ખાન સાહેબ વચ્ચે એક વાત કરી દઉં કલાકારનું જીવન કેવું છે કલાકારનું જીવન છે ને બે છેડે હળકતી મીણબત્તી જેવું બધાએ જોઈ હક્યો કે વાહ બહુ સારી પ્રજ્વળે છે કોઈ એને રોકી ન શકે માત્ર જોઈ શકે ખરા સુલતાન ખાન સાહેબને એમ ભાઈ બે જીગરજાન મિત્રો ચા નાને ગાંઠિયાને શોખીન સવારમાં હોટલમાં જઈને ઓર્ડર આપે અને ચા ગાંઠિયા ખાઈને પછી કે આના ખાતે હોટલવાળો કઈ ખાતો બંધ છે તો મારા ખાતે ત્રણસો જ રૂપિયા પગારે મેં હો રૂપિયા ઘરે મોકલતા હોય પણ સુલતાન ખાન સાહેબે મને કીધું કે હમ એક બાર સુબહ મેં ઉઠે અમારા ખાનદાન પેશા સારંગી બજાને કા તો અમારે અબ્બુજાનને કહા કે બેટે ચા પાણી પની પિયા તો અમને કહા હા નાસ્તા નાશ્તા તો હા સારંગી બજાઈ નહીં બજાઈ ક્યો નહીં બજાઈ ન કોઈ સુનતા હૈ ન કોઈ પેસે દેતા તો અમારે અબ્બાજાનને કહા કે બેટે ખુદા કે લી બજાઓ વ જબ ખુશ હોગા તો સારા જહા ખુશ હો જાય અને હૃદયનાથજી અહીંયા રાજકોટ આવેલા લતાજીના ભાઈ અને એમણે હાંભળી સારંગીને લતા મંગેશકરને કીધું કે સારંગી સુન્ની હોતું સુલતાન ખાન સાહેબ એમણે કેસકરને ફોન કર્યો સીધો દિલ્હી પ્રસારણ મંત્રી ત્યાંથી સીધો હુકમ આવી ગયો બોલો ને રાજકોટ રેડિયો સ્ટેશનમાં સીધી મુંબઈ ટ્રાન્સફર થઈ અને જે છોડી દીધું અને એ મને મળ્યા મને એક રાજકોટ એક કાર્યક્રમમાં આવ્યા તો જે હું નામ કહું ને કે લંડન પેરિસ લોસ એન્જલસ રોમ કે હમ હોય અમને વાં પ્રોગ્રામ દયા હમ વાં આઠ ત્રણ રોકે ગઈ અંગ્રેજી કા કતરા નહીં જાણતે મગર મેડોના કે સાથ પ્રોગ્રામ દયા ને જાકિર હુસેનના તબલા પછી શરૂ થયા પહેલાં એની સારંગી થઈ ખાસ બિસ્મિલ્લા ખા એક વાત બહુ સારી કરી હતી કે રેડિયો સ્ટેશન પે હમારા પ્રોગ્રામ થા ગયે તો સહી મગર એકસો તીન ડિગ્રી તાવ બેઠના થયા થા બી વક્ત હો તો સારંગી નિકલી હમને બજાના શરૂ કર્યા ક્યાં બજાયા કબ વક્ત પૂરા બી માલુમ નહીં તરબતર હો ગયે પસીને મગર બહાર નીકળે તો સબને કહા હા ખાન સાહેબ ક્યાં બજાયા આપને કમાલ કર તબ હમે સિર્ફ એટલા હિ મહેસૂસ કે આજ બજાયા આજ બજાયા તો આ વાત છે અમે પુરુષોત્તમભાઈ કીધું ને એમ કલ્યાણજીભાઈની હું જાણી હતા ત્યાં સુધી તો અહીંયા રોકાતો અને કલ્યાણજી મને બહુ પ્રશ્ન પૂછે ટેન્શન એટલે શું મને કે લ્યો કયો મેં કીધું તમારી અનિચ્છાએ જીવનમાં આવી પડેલી એવી સ્થિતિ કે જેમાં રહેવું તમારા માટે શક્ય નથી અને જેમાંથી છૂટવું તમારા હાથની વાત નથી એટલે કે હા બરાબર એકવાર તો વાતોમાં નવ વાગ્યાથી શરૂ થયું તો રાતના ત્રણ વાગ્યા પછી ભૂખ્યા થયા બધા ભાઈ કે હું ચણ્યા રાખું ડબ્બામાં લઈ આવું એક એક મોછી ખાઈ લઈ અને પછી સવારે ક્યાંક જાઈશું ચંદ્રકાંતભાઈની અહીંયા રહેતા નાસ્તો કરો ગમે ત્યારે એ પાછા ત્રણ વાગ્યા હોય ચાર વાગ્યા હોય તો એ કરી દે વ્યવસ્થા તો એક આ એક રંગ હતો જીવતરનો અને ઓલા નાના નાના કલાકારો એની સામે ભાઈ મને બિહારે પછી ઓલા કલાકારોને કે તમે હ્યુમર ઉપર પ્રશ્ન પૂછો શાહબુદ્દીનભાઈને મને કે તમે સંગીત ઉપર એને પૂછો સંગીતનું તો આપણે કંઈ જ્ઞાન એવું નહીં પણ હું કહું કે ભાઈ કરુણ ભાવ રજૂ કરવા છે તો તમે કયો રાગ પસંદ કરશો પણ આટલા આટલા નાના કલાકારો આહિર ભૈરવ કાળિંગડોને શિવરંજની થઈએ ગયો જાને કાહા ગયો એવો દિન છે ને ભૈરવી આવા જવાબો આપતા મને પછી મને હ્યુમર માટે પૂછ્યું ટેલ અસ સમથિંગ રિગાર્ડિંગ હ્યુમર એટલે મેં કીધું સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ એક નાની બેબી હતી એ મને કે ઈના વેયુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ સોનાલી હતી મને એમ છે બહુ ઇન્ટેલિજન્ટ હતી હા પછી મેં એ વાક્ય યાદ રાખી લીધું કે ઈના વેયુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ જો સેન્સ ઓફ હ્યુમર છે વોઇસ ક્વોલિટી છે એ તો ઈશ્વર દત્ત છે અને ઘણી વાર એવું થાય કે આપણે પરીક્ષા આપતા હોય ને એમાં આપણને આવડતું હોય લખવાનું નથી હોતું એમાં પૂછવું હોય એના જવાબ આપવાનો હોય જિંદગી નહોતી ખબર તું તો માત્ર છે ગણિત એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો પચાસ વિદ્યાર્થીઓનો વર્ગ હોય અને શિક્ષક દાખલો લખાવે સો જવાબ આવતો હોય અને પંદર વિદ્યાર્થીનો સાચો હોય ને તો એ પંદરે પંદરનો સો જવાબ આવે પાંત્રીનો ખોટો હોય એમાં વિવિધતા હોય એના બધાના જવાબ જુદા હોય એટલે વિવિધતા છે ને એ ખોટામાં છે સાચામાં નથી ઘણી વાતો થઈ ને એની માણા આખી આખી જિંદગી તળેટીમાં બેઠા બેઠા આ રસ્તો ખોટો છે ના ખોટો છે એમ જિંદગી કાઢના પણ કોક દીક તો શિખર માથે ચડીને જુઓ બધા રસ્તા ઉપર આવે આ મારા વળી ઇન્ટરવ્યુ લેવાય ને વાત સાચી છે શાહબુદ્દીન ને રાઠોડ રાઠોડ ક્ષત્રિય કોમની અટક છે પણ મુસ્લિમોમાં ચાવડા પરમાર રાઠોડ અમાર સુલેમન પટેલ હતો મોહમ્મદ માકડ છે જે તો આ બધી અટકો હોય છે એમ અમારો ઇન્ટરવ્યુ લે તો મને તો આ જ પ્રશ્ન ઘણા એ પૂછ્યો છે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ એ તમારી જાતિ કઈ હું તરત કહું નર જાતિ પણ નર જાતિ તો સામાન્ય વાત છે પણ એની વાં ઉદ્દેશ જુદો છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘરકો બાંટ લીયા ભગવાન કો જમી આસમા કોભી બાટા મત બાટો ઇન્સાન કો તમારા પત્નીના સ્વભાવ વિશે કાંઈ કહી શકશો મેં કે હું ન કહી શકું હું સહનશીલ છું એવી નોંધ કરજો તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું મને કે યોગ કરો છો મેં કે ના પરિવારથી વિયોગ રહે છે ફળમાં તમને શું ભાવે મેં કે ઉધાર મળે ત્યાં સુધી કેરી પછી કેળાથી હલાવી દે એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરવું મેં કે જેના ઓછીના લીધા એના દઈ દઉં સારામાં સારું કામ આ છે મારો મિત્ર છે ને મથુર એને જોવા મુંબઈથી મહેમાન આવ્યા મને કે મુરતિયામાં કંઈ લાયકાત છે મેં કીધું ઉંમરલાયક છે પણ મથુરના લગ્ન થયા પછી મને કે મારી પત્ની રોજ સવાર પડે ને બસો રૂપિયા માંગે એટલે આ રોજ બસો માંગે તો કે હા કે રોજ બસો રૂપિયાનું કરે શું તો કે હું આપું તો ખબર પડે મચ્છોરને આવા કાર્યક્રમમાં આવવું હોય તો પત્નીને પૂછે સાંભળ્યું કયું પાટલું ને પહેરીને જાઉં તો પછી સૂચના આપે પત્ની એની એ બીજું પહેરો મારો બાપુજી અપાયું મેં કહ્યું તારે ત્રણ પાટલું છે એમાં એકને પહેર્યું હોય એક ધોવામાં હોય એક જ મેં વધે તું પહેરીને હાલતો સાતો હતો મને કહે એમ થાય ને મારા કીધામાં છે આ માણા કેક નો કે હવના વ્યવહાર આમ હાલે છે બધાના વ્યવહાર આમ હાલે છે પણ એકવાર મેં કલ્યાણજીભાઈને બિથોવનની વાત કરી એટલે બહુ ખુશી થઈ ગયા મને કે તમે નોંધી લેજો નકર ભૂલી જાય છો મેં કે ના ના ભૂલી તો નહીં જાઉં પણ હવે કોકલીક એવું ઓડિયન્સ મળશે તો શું એટલે મને અચાનક યાદ આવી ગયું હતું કહું તાનસેનની વાત આવી તાના તાનારીની વાત આવી ગ્વાલિયર સ્વામી હરિદાસજી એટલે ભારતના પ્રખ્યાત સંગીતાચાર્ય પાસે એ જમાનાનું શ્રેષ્ઠ સંગીતાચાર્ય શિષ્યો વૃંદને લઈને ગ્વાલિયર પાસે મુકામ કર્યો જંગલમાં લાકડા કાપવા બધા ગયા રાંધવાની શરૂઆત કરતા પણ શિષ્યો પડી આખડીને આવ્યા ગભરી ગયા બધા હરિદાસજી કે શું છે તો કે સિંહ છે અહીં તો અરે હોય જ નહીં કે ગર્જના કરે છે જાડીમાં હરિદાસજી કે બતાવો મને હરિદાસજી આગળ હાલ્યા ને ગર્જના જ્યાંથી આવતી ત્યાં હાલ્યા જ ગયા જાડીમાંથી એક બાળકને પકડીએ મારું બાળક એવું પણ હોનહાર બાળક હતું હરિદાસજી ખુશ થઈ ગયા ને બેહાડ્યો પાઈ કે બોલ તને શું શું આવડે જે પશુ જે પંખી એની સાંભળી એને વાણી પશુ પંખીઓને સાંભળ્યા તો એ જ એને વાણી દ્વારા વ્યક્ત કરી દેખાય ને સંગીત દ્વારા ગાઈ દેખાય નકલ કરી દીધી હરિદાસજી ખુશ થઈ ગયા એને દીકરો હતો કે મકરંદ પાંડેનો તારા પિતા પાસે લઈ ગયા એના પિતાને સ્વામીજી એટલું જ કીધું ભારતના શ્રેષ્ઠ સંગીતકાર થવાની આ બાળકમાં સંભાવના મને સોંપી દઉં અને મા બાપ કે હોય તો તમને જાઓ તરત એ રામતનું નામ હતું રામતનું નાનકડી પોટલી બનાવી એના લુગડાની મા બાપને પગે લાગ્યો રોયા બધાય અને એણે વિદાય લીધી એ તનુ એટલે આ મિયા તાન છે આ આમ સર્જાય જો કલાકાર આમ સર્જાય છે અને એને પછી જે છે એ વાત જાણીતી છે ને હવે પૂરું થવામાં છે ભાઈ તમે કંઈક ભરી દો પૈસા ને વધુ ટાઈમ આપે તો કયો હા એટલે મારો આ મેં બિથોવનની વાત કીધી એટલે ઉપાડ પીર્યો તો કંઈક પૂરી કરી દઉં દુનિયાનો મહાન સંગીતકાર બિથોવન અને ઓસ્ટ્રિયાનું વિના શહેર બે મિત્રો હાલ્યા જાય મેં ઘરમાંથી સંગીતના સ્વરો મીડિયા આવવા બિથોવન કે હાલ જઈએ આપણે ઓલો કે આ જાણું છે આપણે ઓળખતા નથી અરે કે આપણે કહીશું કે અમને શોખ છે એટલે આવ્યા બે જણા દાખલ થયા પણ આમ ઘરમાં પ્રવેશ કરતા તો કર્યો પણ બીથોને એક નજર નાખીને ગરીબી આંટો લઈ ગયેલી એનું હૃદય ભરાય આવ્યું એક દીકરો બેઠો બેઠો મોચી કામ કરતો હતો કોથળો પાથરેલો એનામાંથી બેઠેલો થોડાક ચામડાના ટુકડા એના હજાર સાધનો બધા બેઠો બેઠો મોચી કામ એક દીકરી વાયોલીન વગાડતી પણ પાછી કરુણતા એ હતી કે દીકરી અંધ હતી પ્રજ્ઞાચક્ષુ દીકરી એ વાયોલીન વગાડતી અને આવા મોટા માણસોને જોયા તો મને એમ લાગી એના ભાઈને કે પધારો પધારો સાહેબો આવો બીથોને કીધું કે અમને સંગીતનો રમમાં રસ છે આ સ્વરો આવ્યા ને એટલે આવ્યા આ બહુ સારું કર્યું એક કોથરો એને આપ્યો અને બીથોવરની દીકરીને કે વગાડો એને વગાડ્યું હજી એક વગાડો તો એ બી દીકરી એ પાછું વગાડ્યું પણ અચાનક અંધ દીકરીએ આમ વાયોલિન ધર્યું બીથોને કે હવે તમે વગાડો અને બીથોવનને લીધું વાયોલીન એ તો માન સંગીતકાર હતો જગતનો અને વેદના જે ઠાલવી એને એ વાદ્ય દ્વારા વાયોલીન દુષ્કા ભરતું એમ વાતાવરણ ખડું થવા અને એ અંધ દીકરીએ કીધું કે તમે બીથોવન છો કયો હા અને બીથોવન કીધું હું જ બીથોવન એનો ભાઈ કે આ મને આઠ દિવ કે કે કરે છે બિથોવનની ઓપેરાની ટિકિટ લીધ હું એને સમજાવું છું કે આખી જિંદગી રડીને તો એ આપણે એ ટિકિટ ન ખરીદી બીજો કે હવે જરૂર નહીં પડે હું પોતે આવી જઈશ અને પછી દીકરી કે હવે એક વગાડો હું તમને ફરી નહીં કહું પણ ત્યાં તો અંધારું અંધારું થઈ ગયેલું અને ગરીબી એટલી હૈદે હતી કે તો દીવો કરવાનો માટે કેરોસીન નહીં કે તેલ નહીં કાંઈ નહીં પણ બારી એક આમ મીથો અને ખોલી નાખી એટલે ચંદ્રનો પ્રકાશ પડ્યો અને ચંદ્રના પ્રકાશમાં એણે આ જે રજૂઆત કરી એ પોતે એટલો વિહવળ થઈ ગયો એના મિત્રને કે હાલ જલ્દી હું જઈ આનું નોટેશન લખી લઉં એમ સ્વરો જે મેં રજૂ કર્યા ને એની ડીપીબદ્ધ કરી લો અને ઈ કમ્પોઝિશન બહાર પડ્યું ને મૂનલાઈટ સિમ્ફની તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું અને બિથોવનની જ્યારે રજૂઆત થઈ અને લોકો એટલા બધા ભાવ વિભોર થઈ ગયા એમ તાલીઓના અવાજ આવે એટલે સમુદ્રના મોજા જેમ આવ્યા કરે હાડકા તેની જિંદગીની કરુણતા એ હતી કે બિથોવન હાવ બધીર થઈ ચૂક્યો હતો એ કાંઈ પણ નહોતો સાંભળતો બહુ એની પોતાની રચના એ સાંભળી નહોતો સ્વરની સ્મૃતિ એના મનમાં જે રહી હતી ને એના ઉપરથી આ કમ્પોઝિશન કરતો અને આ રજૂઆત જ્યારે થઈ અદ્ભુત રજૂઆત હતી પણ ત્યારે એ ખાવ બઢીર થઈ ચુક્યો હતો બેરો થઈ ચુક્યો આ વાત મેં કરી હતી ત્યારે એમણે કીધું હતું પણ મેં પછી મારા પુસ્તકમાં છે મેં દસ પુસ્તકો લખી નાખ્યા મેં એક વાક્ય વાંચ્યું હતું માણસે વાંચવા યોગ્ય જીવનમાં કંઈક લખવું જોઈ એટલે મેં દસ પુસ્તક લખી નાખ્યા વાંચવાયોગ છે કે નહીં તો શ્રોતા વાંચકોએ નક્કી કરવાનું પણ ઇમેજે જે દસ પુસ્તકો બહાર પાડ્યા ને એની બાવીસ અઠ્યાવીસ આવૃત્તિ થઈ પ્રવીણ પુસ્તકે પાંચ બહાર પાડ્યા ઇમેજે પાંચ પાડ્યા એની અઠ્યાવીસ થઈને આની અગિયાર આવૃત્તિ થઈ અને મારો શિષ્ય છે જગદીશ ત્રિવેદી અને મારા માટે પીએચડી કર્યું પીએચડીની ડિગ્રી એને મળી છે એટલે મેં આ ફિલ્મ અમે જે બનાવી છે એના મેં સંવાદ લખ્યા એને લખ્યા અને નાનકડું પાત્ર ભજવું છે સન્યાસીનું છે હું સમજો મોતેર વરે હીરો તો ન થવા પણ એ પ્રસંગ અરે હું સમાપન કરી દઉં મારી એક નાનકડી વાર્તા છે આ મજાક છે બાળકદાસ બાપુ અમારે એવા જ્ઞાની એટલા બધા અનુભવી એવા ઠરેલ પણ જેટલા બાપો જ્ઞાની ને એટલા ચેલા અજ્ઞાની એવા મોરખ પાછા કે બાપુના પગ કચરવા હાટું બાજે પગ કચરે એટલે એ પગ કચરાનો થાક બાપુને એક કલાકે ઉતરે એવા લાગી પડે ને અમને પગ હાટું બાજે પછી બાપુએ કંટાળીને પગના ભાગ પાડ્યા રામદાસનો જમણો મંગળદાસનો ડાબો મંગળદાસ આવ્યો ચાકરી કરવા રામદાસ બારગામ ગયેલો બાપુ થાકી ગયેલા આમ આટીએ પગ નાખીને હું એમાં મંગળદાસ આવીને જોયું કે રામદાસનો પગ મારા પગમાં છે લાકડી ગોચી એવું બોલ બાપુને એક વરગાડી તો અવળા કરીને રામદાસ ગામથી આવ્યો બે દી પછી તો કોકે કીધું તારા પગને મંગળદાસે લાકડી મારી એ પાછો લાકડી લેવું અને હાજો પગ એને વરગાડી પછી બાપુએ કીધું કે મરખાઓ રામદાસનો એક કે મંગળદાસનો હરવાળે તો મારા છે પણ આ તો અજ્ઞાનીના વર્તા ન હોય બે અજ્ઞાની હતા પણ આ દેશનો શિક્ષિત સમાજો ભણેલ ગણેલ સાચ વારે આંદોલન થાય આ દેશમાં ચળવળો થાય મૂવમેન્ટ થાય અને દેશની લાખોની સંપત્તિ જેમ કોકના દેશની હોય એમ માણસો નાશ કરી નાખે એક સ્ટેચ્યુનું અપમાન કાનપુરમાં થાય ને અહીં પંજાબ મેલ હળગે સરકારી ઇમારતોને બસોને મોટરોને આ આ જે કંઈ નુકસાન છે ને એ માદરે વતનને છે ભારતને છે હિન્દુસ્તાનને છે અને રાહી માસુમ રજાનું પ્રવચન હતું બિરલામાં હરકિશનભાઈએ ફોન મને કર્યો કે તમે આવો મજા આવશે અમે દાખલ થયા ત્યારે ડૉક્ટર સાહેબ આવતા ત્યારે મળ્યા એને અસલ ટિપિકલ મુસ્લિમ એનું અલીગઢ યુનિવર્સિટીના અમે થયેલા એની શેરવાની પાન મોડામાન અમે મળ્યા અને પછી ભાઈ મહાભારતના એકોતેર કલા જેણે સંવાદ સંવાદ અને એને કીધું કે જબ મેં તબ મેરી દાદીને મુજે મહાભારત કી કથા સુનાઈ ત્રીસો દિન રોજા રખતી હતી પાંચો વખત નમાજ અદા કરતી હતી મહાભારત કી કથા મુજે સુનાઈ તબશે દિલચસ્પી હૈ જે બોલ્યા મહાભારત ઉપર મુક્ત કરી દીધા અર્જુન કહે છે ને અર્જુન તમે જેને બુદ્ધિ ગણો છો ને એ બુદ્ધિ તમે જે કંઈ કરો એને વ્યાજબી ઠેરવવા સિવાય બીજું કાંઈ નથી કરતું અર્જુન બધી દલીલ કરે છે કે રક્તરંજિત છિસન ઉપર મારે નથી બેસવાનું આવી સ્ત્રીઓની સંખ્યા વધશે ને વર્ણશંકર પ્રજા થાય છે ને કૃષ્ણ એને પહેલું એ સમજાવે છે કે જો તું જ્ઞાની જેવી વાત કરે તું જ્ઞાની નથી એ સમજી લે એને તો માત્ર એટલું જ જોવું હતું કે આને વિષાદ છે કે વૈરાગ છે વૈરાગ હોત ને તો પૂછવા ન રહ્યો બુદ્ધ માવી ન રહ્યા કોઈને પૂછવા જો એટલે એને સમજાય હું પહેલાં અને છેલ્લે એવું કીધું કે યદ ઈચ્છેશી તથા કોરું હવે તને ઠીક લાગે એમ કર અને અર્જુને જ્યારે કીધું ને કરીશીએ વચનમ તવ એમાં આખે ગીતાજીનો સાર છે હવે તમે કહેશો એમ કરીશ એ તમારી ઈચ્છા પૂરી થઈ જાય છે પછી ઈશ્વરની ઈચ્છા જ રહે છે તો આ મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુન રથી મહારથીઓના રક્તથી રંગાઈ ગયો આ રથ હવે એને ધોઈ નાખવો પડી નદી કિનારે રથ લઈ ગયા અને કૃષ્ણ એટલું કીધું ઉતરી જા હવે યુદ્ધ શરૂ થયું પહેલાં આઠમાં આમ પકડવાની તીવડ નહોતી ગાંડ્યું પણ યુદ્ધ પૂરું થયા પછી અર્જુનને વળી અહમ એવો આવ્યો કે હું તો મહારથી છું અને કૃષ્ણ સારથી છું એટલે એને શ્રી કૃષ્ણને કીધું આ ઊતરી જાઓ કૃષ્ણ કે વાત કરવાનો વખત નથી ઉતર્યો સમજી ગયો તરત ઉતરી ગયો કૃષ્ણ જેવો રથમાંથી પગ બહાર મૂક્યો ને એ જ ક્ષણે ભયંકર વિસ્ફોટ થયો અને આખો રથ ભયંકર પ્રચંડ જ્વાળામાં હળગીને ભાડ ભાડ ભાર કરતો રાખમાં પડી ગયો અર્જુનને એટલું સમજાણો કે એ ઉતરી ગયા હોત હું બેઠો હોત તો અત્યારે જગતમાં ન હોત પણ કૃષ્ણ દ્વૈપાય વ્યાસજીને કહેવું છે એટલું કે આ દેહરૂપી રથ રહ્યો ને એના અને જ્યાં સુધી ઈશ્વર બેઠો છે ને ત્યાં સુધી જ આ રથની કિંમત છે

એટલે આમ નામ બોલી જવું તો તમે શરમમાં એ સાંભળ્યા કરજો પણ હવે મારી એ બધી સહનશીલતાનો ને શારીરિક શક્તિનો ને બધાનો અંત આવ્યો છે એટલે હું આખું કવિત બોલી જાઉં કહાટક જફા ઉષ્નો વાલો સહેતે જવાની જો રહેતી તો ફીર હમ ન રહેતે નશેમન ન જલતા નિશાની તો રહેતી અમારા થા ક્યાં કુછ કહેતે ન કહેતે કોઈ લક્ષ ઓર કોઈ દીવાર સમજા સદિયા હુઈ હમકો ચૂપ રહેતે રહેતે જમાના બડે ગૌર સે સુન થા હમી સો ગયે રાશ્તા કહેતે કહે